શ્રી સરદાર વિદ્યા મંદિર ઓનલાઈન એજ્યુકેશન માં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 હિન્દી માં ડોક્ટર વિક્રમ સારાભાઈ એના વિશે સમજીશું. આ પાઠ એક વૈજ્ઞાનિક નો છે, જે આપણે એક મહાન વૈજ્ઞાનિક છે. વૈજ્ઞાનિક વિજ્ઞાન નું મહત્વ આપણા જીવન માં શું છે કે વિજ્ઞાન આપણે ધંધા, ઉદ્યોગ, શિક્ષા બધામાં પ્રગતિ કરવામાં મદદ કરે છે. તો ચાલો હવે આપણે વિક્રમ સારાભાઈ વિશે સમજીએ. ડોક્ટર વિક્રમ સારાભાઈ એક એસે મહાન વૈજ્ઞાનિક થે. જબ વે માત્ર 2 વર્ષ કે થે, તબ ગુરુદેવ રવિન્દ્રનાથ ઠાકુર ને ભવિષ્યવાણી કીધી કે યહ બાલક બડા હોકર બહોત યશસ્વી બને ગા. જ્યારે ડોક્ટર વિક્રમ સારાભાઈ નાના હતા ત્યારે એક ગુરુ એને ભવિષ્યવાણી કરી હતી કે આ બાળક જ્યારે મોટો થશે ત્યારે ખૂબ જ નામ બનાવશે અને તમારું નામ પણ રોશન કરશે. અહીં ગુરુનું નામ શું હતું? જ્યારે એમના પિતાએ આ જોયું કે આ વિક્રમના નામે પણ આટલા બધા પત્રો કેમ આવે
1934 માં પાસ કરી અને સન 1934 થી 37 મે ગુજરાત કોલેજ અહેમદાબાદ ને ઇન્ટર કી પઢાઈ કી અને 1934 થી 1937 સુધી એમણે ઇન્ટર વ્યવહાર ની પરીક્ષા કરી. સન 1937 મે ઇંગ્લેન્ડ ચલે ગયા અને 1937 માં ડોક્ટર વિક્રમ સારાભાઈના પ્રયત્નોથી 1947 માં ભારતમાં
ने परमाणु ऊर्जा आयोग ना एक सदस्य बनावामां आवे। डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा विज्ञानी डॉक्टर विक्रम साराभाई के कंधों पर लिया गया। हवे हमने जे बे लोगोनो साथ मळ्यो तो डॉक्टर सीवी रामन अने जहांगीर भाभा, एमां ज्यारे डॉक्टर ओमी जहांगीर भाभा नुं मृत्यु थयुं ત્યારે ખૂબ જ એકલા પડી ગયા અને બધો જ ભાર એમના હાથે આવી ગયો। उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया थी। हमने एक भारतीय अनुसंधान भारतीय एकता नु एक केंद्र स्थापित करो। डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने। हमने विक्रम साराभाई एना प्रथम प्रमुख बने। यह उनकी आगवाई एवं अथक परिश्रम का ही परिणाम है कि भारत दूरसंचार, दूरदर्शन एवं मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे पुरस्कार मिलो। सन 1962 में